દિગ્બા સમાચારમાં આગળ વધીએ. વાત વિઠ્ઠલ રાદડિયાના અવસાનની દુઃખદ સમાચાર મળતા જ પક્ષમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પારિવારિક જે શોક છે તે તો જોવા મળે છે, પરંતુ સાથે સાથે ભાજપ પક્ષમાં પણ એક સારા નેતા ખોવાનું દુઃખ જોવા મળી રહ્યું છે. વિઠ્ઠલ રાદડિયા જેવો લાંબા સમયથી બીમાર હતા, પોરબંદરના પૂર્વ સાંસદ જેમનું નિધન થયું છે. 60 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે અને હવે આવતીકાલે જામ કંડોરણામાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. તો આપણે જણાવી દઈએ કે વિઠ્ઠલ રાદડિયાની જે રાજકીય કારકિર્દી છે તે શરૂ કરતા પહેલા તેમણે સમાજ માટે ઘણા કાર્યો કર્યા અને રાજકીય કારકિર્દીની શરૂઆત પછી પણ આ સામાજિક કાર્યોને તેમણે યથાવત રાખ્યા હતા. તો 1990માં ભાજપ સાથે તેઓ જોડાયા હતા. 1990થી 2009 સુધી ધોરાજીના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1996થી 1998 સુધી ખાણ ખનીજ અને સહકાર ખાતાના મંત્રી પણ તેઓ રહ્યા. તો 1997થી 98 સુધી સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રી તેઓ રહ્યા છે. 2000થી 2003 સુધી રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રહ્યા. 1995થી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તેઓ રહી ચૂક્યા છે. તો અલગ અલગ વિભાગમાં તેમણે જે ખાસ કામગીરી કરી, જવાબદારી નિભાવી અને આ બધી જવાબદારીઓ સાથે તેમણે સામાજિક કાર્યો પણ કર્યા, પછી તે સહકારી ક્ષેત્રના હોય, શૈક્ષણિક સંસ્થાઓ સાથેના હોય કે પછી અન્ય સમાજને લગતા કોઈ કાર્યો. તો પરિમલ નથવાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તો વિઠ્ઠલ રાદડિયાના અવસાન બાદ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યાં પરિમલ નથવાણીએ પણ ટ્વીટ કર્યું છે અને વિઠ્ઠલ રાદડિયાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ મારફતે દુઃખ વ્યક્ત કર્યું છે. વિઠ્ઠલ રાદડિયાના અવસાનના સમાચાર, તેમની કારકિર્દીની જે વાત કરી રહ્યા છે, 2000થી 2003 સુધી રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ, પક્ષથી ઉપર રહીને તેમણે હંમેશા કામ કર્યા છે અને આજે જે તેમના કામ છે તે કામને યાદ કરવામાં આવી રહ્યા છે. આજે તેઓ ભલે નથી રહ્યા, પરંતુ રાજકીય નેતાઓ, રાજકીય કાર્યકર્તાઓ તેમણે જે યાદ કરી રહ્યા છે તે તેમના કામથી યાદ કરી રહ્યા છે. તમામનું કહેવું છે કે તેમણે ક્યારે પણ પક્ષ અને પક્ષાપક્ષી નથી રાખી, પરંતુ તેનાથી ઉપર રહીને જે કાર્યો છે તેને કર્યા છે, નિભાવ્યા છે અને સમાજ માટે જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થતો હોય તો એ પ્રશ્નને નિવારવા માટે તેમણે હંમેશા કામ કર્યા છે. પરંતુ વિઠ્ઠલ રાદડિયાના અવસાનથી હાલમાં રાજકીય શોક જોવા મળી રહ્યો છે. બહુ મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પક્ષ અને એક પ્રદેશના મોભી, એક ખેડૂતોના હિતના ખરાતમાં હિતરક્ષક, સૌરાષ્ટ્રમાં હું માનું છું કે સહકારી ક્ષેત્રમાં વિઠ્ઠલભાઈ જેટલો મોટા કદનો કોઈ નહોતો. આટલા મોટા કદના નેતાના જવાથી જાહેર જીવન રંગબેનું છે. આજે જે રીતે આપણે જોઈએ કે કન્યા કેળવણી માટે એમણે એક ઝુંબેશ, એક આંદોલન ઉપાડ્યું હતું જામકંડોરણાનું, કન્યા છાત્રો દીકરીઓ અને દીકરીઓ ભણે, સ્વાવલંબી બને, પગભર બને, એ એમના જીવનનો એક મકસદ હતો, મિશન હતું. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે એમણે વર્ષો સુધી કામ કર્યું. ખેડૂતોના હિતને સમર્પિત એક એવું જુજારું વ્યક્તિત્વ હતું. ખરાતમાં એક એમ કહી શકીએ સૌરાષ્ટ્રના ખેડૂતો એક લડાયક પાટીદાર નેતા ગુમાવ્યો છે, એક જનનાયક ગુમાવ્યો છે. ખરાતમાં લોકનેતા કે જેની પકડ સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર એવી હતી કે એના એક બોલ ઉપર હજારો લાખો ખેડૂતો ભેગા થઈ જાય, આવા વિઠ્ઠલભાઈ રાદડિયા અનેક જગ્યાએ એમણે એમ કહે ને કે નેત્રદીપક કામગીરી કરી. જિલ્લા પંચાયત, રાજકોટ જિલ્લા પંચાયત હોય કે રાજ્ય સરકારમાં કેબિનેટ, અમારા પાર્ટીના ખૂબ મોટા નેતા હતા. વર્ષોથી લોકોની સેવા કરતા હતા, ખાસ કરીને ખેડૂત ભાઈઓ સૌરાષ્ટ્રના. એમને એક એક વિષયની રજૂઆત લઈને સરકારમાં આવતા હતા અને આજે ચોક્કસપણે કહી શકીએ કે ગુજરાતે અને એમાં ખાસ કરીને ખેડૂતોએ એક એમના પુત્ર ગુમાવ્યા છે. મને યાદ છે વીમો હોય, પાક ધિરાણ હોય કે બેંકો તરફથી ધિરાણ આપવાનું હોય, કાયમ માટે એ ખેડૂતો વતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અંદર વાત મૂકતા.
અને ખેડૂતો માટેની ચિંતા કરતા. અને વર્ષોથી રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર બેંક હોય કે અનેક અનેક ક્ષેત્રની અંદર એમણે નેતૃત્વ કર્યું હતું. આજે બહુ દુઃખ થયું અને માત્ર આખા સૌરાષ્ટ્રમાં બધા જ લોકોને એમના જવાથી નુકસાન થયું છે. તો આપણું શહેરમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.